वंदे भगवान स्वामीनारायण परम पूज्य प्रातस्मरणीय ब्रह्मनिष्ठ संतो तेमज कश्री नरनादेव योग मंडल ना तमाम भक्तों ने मारा भाव की जय स्वामीनारायण। भक्तजनों आपना बहु मोटा भाग्य छे आवो सत्संग योग आपने मळ्यो। जेम मनुष्य दे दुर्लभ छे तेम सत्संग मळवो अति दुर्लभ छे। आपने सत्संग मळ्यो ने आवो मनुष्य देह मळ्यो ए आपना मोटा भाग्य छे। कारण के वारंवार मनुष्य देह मळतो नथी। एक भक्तजनो एक वात छे, एक घर में कंकास कजियो हतो, घर में तो सुख दुख आवे, कारण के सुख में क्यारेक भगवान याद तो आवे, दुख में भगवान याद आवे, एवं थाय तो काम थाय। आ भगत ना घर नी अंदर कंकास कजियो हतो, एनाथी कंटाळी ने आ भाई ने आपघात करवा माटे तैयार थई गयो के मने घर में हवे रहेवू नथी, बस हवे हूँ मृत्यु पामी जाऊ ने मारा देह ने पाड़ी नाखू, एम एना मन में संकल्प थई गयो। कारण के आ संसार एवो छे, जे मुठिया माथे बेसीए ने लोडा तो आवे, तेम संसार मां जे संसार मांड्यो होय एमां सुख दुख आवे एने वेठी लेवानो होय, एमां काई दुख थावे नहीं। तो आ भाई दुखी थई गया ने घरे थी निकली गया मरवा माटे के हवे मने जीववुं नथी ने हवे आपघात करीने मरी जाव। जाता था रस्ता में एक जंगल आव्यु, जंगल में झूपड़ी जोई, जंगल में झूपड़ी में महात्मा जी त्यां रहता था। कारण के महात्मा जी त्यां जंगल नी अंदर पतरा वाला बनाता, पीपड़ा ना पान लिया भी, खाकरा ना पान लिया भी, एना पतरा वाला बनावी ने वेचे एने गुजरान चाले। तो आ भाई त्यां गया, त्यां पगे लागी बैठा महात्मा ने, एने वात करी कि महात्मा जी मने हवे आ लोक में रहेवुं नथी ने मने हवे आपघात करीने मरी जावुं छे। कारण के घर नी अंदर बहु कंकास कजियो, दुखी दुखी थई गयो छो, हवे मने जीववुं नथी। महात्मा जी के भाई तारो तारो जेवो इच्छा होय कर, कारण तारो तारी इच्छा ऊपर छे, मां हूं शुं करूं। तो आने थयुं महात्मा जी मने कंई उपदेश दे, भणामण करे, कंई के। तो महात्मा जी मने मरवानो के तो हवे मने मरी जाऊं, जीववुं नथी एम करी उभो थयो। ज्यारे उभो थयो ने तो महात्मा जी ना मन में संकल्प थयो के भाई आवो मनुष्य देह आप्यो छे ना भाई मरी जाशे। એટલે મનમાં એ વાત કરી કે ભાઈ કામ કર મારું, આ મારા છે પતરાવાળા, આ બધા થપ્પો પડ્યો છે દડિયા પતરાવાળા લઈ જા ને ખાડામાં નાખી દેજે કચરામાં। બોલો ભાઈ કે મહાત્માજી તમે મૂર્ખ છો, આ બધા મહેનત કરી ને આ તમે બધું ભેળું કર્યું, હવે નાખવાનું કયો છો, આમાંથી જ પૈસા પેદા કરવાના હોય। બોલો ભાઈ કે મહાત્માજી કે ભાઈ હું મૂર્ખ નથી, તું મૂર્ખ છે, કારણ કે ભગવાને આવો મનુષ્ય દેહ આપ્યો છે, આનાથી ભગવાનનું ભજન કરવાનું છે। હા દેહ નાશવંત તો છે, એમાંથી અવિનાશી ફળ લેવાનું છે। સ્વામી લખ્યું ને નાશવંતા દેહ વડેથી અવિનાશી ફળ લેવું જી, પતરાવાળા જમી કરીને બહાર ફેંકી દેવાજી, મનન ગમતું મૂકીને મનવા હરિ ગમતા મારે જી, દેહ ધર્યો તે સુખ દુઃખ આવે તેને વેઠી લેવું જી। એટલે આ દેહ ધર્યો છે એમાં સુખ દુઃખ તો આવે, એમાં કઈ હાનિ ના પામાય। આ ભાઈને પછી સમજાણ્યું કે મહાત્માજી મને કાંઈ કીધું નહીં, પણ આમાંથી સાર નીકળી ગયો। આ ભાઈ સમજી ગયા કે મેં મને મરવું નથી ને આ ભાઈ પછી તો ઘરે જાય ને દુઃખ સહન કરી ને થોડાક દિવસના ભગવાનની મહાત્માજીના આશીર્વાદથી ભગવાનની કૃપાથી આ ભાઈ સુખી સુખી થઈ ગયા। એટલે કહેવાનું ભક્તજનો આ સંસારમાં સુખ દુઃખ આવે એમાંથી કાંઈ હાનિ પામવાનું નહીં ને ભગવાનનું ભજન કરી ને ભગવાન ધામની પ્રાપ્તિ કરવાની। જો આ ભાઈને સંત મહાત્માજીનો ઉપદેશ સમજાઈ ગયો, જરાક ટકોર કરી તેજીને ટકોર ભલી છે, તો આ તેજી હતા તો એના વચનમાં વિશ્વાસ હતો સંત મહાત્મામાં, તો એ ભાઈ મરવાનું પતિ મૂકી ને ઘરે જાય ને ભગવાનની ભક્તિ કરી, સત્સંગ કરી, સંતના વચનમાં રહી ને ભગવાનને ધામને પ્રાપ્તિ થઈ। તેમ આપણને પણ આવા સદગુરુ સ્વામી આપણા અક્ષરનિવાસી હરિસ્વરૂપદાસજીના આશીર્વાદથી ને એની પ્રેરણાથી આ યોગ મંડળ ચાલુ કર્યું, એમાંથી ઘણો બધો લાભ થયો છે આપણને। તમે તમારા મનથી વિચારજો આપણે ક્યાં હતા, નટણે ક્યાં આવ્યા છીએ, એ બધો પ્રતાપ હોય તો મોટા સંતોનો પ્રતાપ છે, જે મા ભાઈને સંતના વચનમાં વિશ્વાસ હતો ને ભજન ભક્તિ કરી ને સુખી સુખી થઈ ગયો, આ લોકમાં સુખી થયો પણ પરલોકમાં પણ મહારાજને ધામમાં લઈ ગયા। તેમ આપણે સંતની વચનમાં સંતના અનુગ્રહમાં રહેશું તો આપણને પણ ભગવાનના ધામમાં જાશું। તમે જો દર રવિવારે અલગ અલગ જે જ્યાં પ્રાર્થની અંદર ગમે તેવી વારમાં પોતી આવો છો, તમારું આ લોકમાં સુખી ને પરલોકમાં સુખી થશે, સંત રાજી છે। આ સભા જોઈને સંતો બધા રાજી થયેલા કે ઓહો આવી સભા, આવા કળિયુગની અંદર, આવા જુવાની અંદર આ બધા ભક્તો અહીંયા આવીને બે બે કલાક સુધી ભગવાનની ભક્તિ કરે, સત્સંગ કરે, એ બહુ મોટા ભાગ્ય છે। મંદિરમાં આવવું ને એ જેવાતાનું કામ નથી,
ઘણા બધા પુણ્ય કર્યા હોય, ઘણા બધા સંતના આશીર્વાદ મળ્યા હોય ત્યારે મંદિરનું પગથું ચડાય. નકર ઘણા લોકો પડે દુનિયાની અંદર, જુઓ ને આખી દુનિયા કેટલી વસ્તી છે, આ શહેરની અંદર કેટલી વસ્તી હશે, કોઈ અહીંયા આવી શક્યું છે? તમારા ભાગ્ય મોટા છે, તમારા પુણ્ય ઘણા છે, ત્યારે તમે અહીંયા આવીને સંતના સમાગમના એ કથામાં બેસો અને રોજ પ્રવચન કરો, નવું નવું શીખવા મળે, કથામાં આવીને શીખવા મળે. ભગવાન કે જેને સત્સંગનો યોગ નહીં તેને રૂઢાગુણ ના આવે, એને રૂઢાગુણ પ્રાપ્ત કરવા હોય તો આ કથા વાર્તા સાંભળવી, સત્સમાગમ કરી ને રૂઢાગુણ પ્રાપ્ત થાય છે.